નમસ્કાર મિત્રો, ટેકનિકલ લઘુલમાં તમારું ફરીથી સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં હું તમને વાત કરીશ કાઇન માસ્ટર વિશે. આ મિત્રો કે તમે કેવી રીતે કાઇન માસ્ટરથી વિડીયો એડિટ કરી શકો. આ મિત્રો, કાઇન માસ્ટર એક એન્ડ્રોઇડ એપ્લિકેશન છે જેની મદદથી તમે એકદમ પ્રોફેશનલ વિડીયો એડિટ કરી શકો છો. આ મિત્રો, હરેક પ્રકારના તમે આનાથી વિડીયો એડિટ કરી શકો છો. તો મિત્રો, આજે હું બતાવીશ કે આને તમે કેવી રીતે યુઝ કરી શકો. તો મિત્રો, વિડીયોને અંત સુધી જોતા રહેજો તો તમને પણ આવડી જશે કે કાઇન માસ્ટરમાંથી કઈ રીતે વિડીયો તમે એડિટ કરી શકો છો. હા મિત્રો, કાઇન માસ્ટર તમારે પ્લે સ્ટોર અથવા ગૂગલ ઉપરથી ડાઉનલોડ કરવાનું રહેશે. ડાઉનલોડ કર્યા પછી તમે ઓપન કરશો તો મિત્રો કાંઈક આ પ્રકાર જોવા મળશે. ત્યાર પછી મિત્રો, અહીંયા પ્લસનું આઇકન આપેલું છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું. પ્લસનું આઇકન આપેલું છે તેના ઉપર ક્લિક કર્યા પછી એમ્પ્ટી પ્રોજેક્ટ લખેલું છે તેના ઉપર ક્લિક કરવાનું. તેના ઉપર ક્લિક કરશો એટલે આ રીતે કાંઈક મિત્રો ડાસ્કબોર્ડ કાઇન માસ્ટરનો ખુલી જશે. ઠીક છે, તમે જોઈ શકો છો મિત્રો. ત્યાર પછી મિત્રો તમને ઓપ્શન જોવા મળશે લેયર, મીડિયા બ્રાઉઝર, ઓડિયો અને વોઇસ. તો મિત્રો, જે લેયર છે તે અત્યારે આપણે તેના ઉપર ક્લિક કરશું એટલે કહેશે કે તમે પહેલાં વિડીયો કે ઇમેજ સિલેક્ટ કરો. તો મિત્રો, સૌથી પહેલાં આપણે ઇમેજ અથવા કે વિડીયો સિલેક્ટ કરવાનું રહેશે મીડિયા બ્રાઉઝરમાં જઈને. ઠીક છે, તો આપણે મીડિયા બ્રાઉઝર પર ક્લિક કરશું. તેના ઉપર ક્લિક કર્યા પછી મિત્રો, જેમ કે આપણે એક ઇમેજને લઈ લઉં છું અહીંયાથી. ઠીક છે, આપણે તો મિત્રો હું અહીંયાથી એક ઇમેજ તમને બતાવી દઉં કે કેવી રીતે એડિટ કરી શકું. તેના માટે આપણે ઇમેજને એક સિલેક્ટ કરશું. ઠીક છે, આ ઇમેજ આપણે આપેલું છે તેના ઉપર ક્લિક કરશું. ત્યાર પછી મિત્રો, અહીંયા તમે નાનકો મોટું કરી શકો છો, આની સાઇઝને વધારી શકો છો. જેમ કે આપણે અત્યારે 30 સેકન્ડ સિલેક્ટ કરી લેશું. ઠીક છે, આ થઈ ગઈ. ત્યાર પછી ઓકે ઉપર ક્લિક કરી દઈશું. ત્યાર પછી મિત્રો, અને તેના ઉપર ક્લિક કરી અને ક્રોપનું ઓપ્શન આપેલું છે તેના ઉપર ક્લિક કરવું. અને ત્યાર પછી આપણે એને કરી લેશું મિત્રો. ઠીક છે, ત્યાર પછી ઓકે દઈ દઈશું. તો મિત્રો, આની મદદ શું થશે કે જે ઇમેજ છે તે એક જ જગ્યાએ સ્થિર રહેશે. ત્યાર પછી મિત્રો આપણે શું કરીશું, તેના માટે એક મ્યુઝિકની જરૂર પડશે. તો આપણે મ્યુઝિક પર ક્લિક કરી અને એક તમારી મેમરી કાર્ડ ખુલી જશે. ત્યાર પછી એક મ્યુઝિકને સિલેક્ટ કરશું. ઠીક છે, તો આપણે એક મ્યુઝિકને મિત્રો સિલેક્ટ કરી. ત્યાર પછી મિત્રો પ્લસનું આઇકન આપેલું છે તેના ઉપર ક્લિક કરવાનું એટલે ડાયરેક્ટ અહીંયા એડ થઈ જશે. ત્યાર પછી રાઇટ પર ક્લિક કરવાનું. ઠીક છે, મ્યુઝિક એડ થઈ ગયું. ત્યાર પછી મિત્રો આપણે જેમ કે સ્ટેટસ બનાવવું છે વોટ્સઅપનું એટલે 30 સેકન્ડનું છે, તો હું આને ઓડિયોને આટલું કટ કરી નાખીશ. ત્યાર પછી રાઈટ અને કટ કરી નાખીશ. આવી રીતે કટ થઈ ગયું. ત્યાર પછી મિત્રો આમાં આપણે ઇફેક્ટ નાખવો છે, તેના માટે તમારે શું કરવાનું છે, લેયર લખેલું છે તેના ઉપર ક્લિક કરી અને વિડીયોમાં જવાનું. ત્યાર પછી જે પણ તમારો ઇફેક્ટ હોય તે તમે આસાનીથી અહીંયા સિલેક્ટ કરી. ઠીક છે, જેમ કે આપણે આ ઇફેક્ટ રાખવો છે તો આને મિત્રો સાઈઝ હું મોટી કરી લઈશ. ત્યાર પછી મિત્રો ઓકે દઈશ. ઠીક છે, આવી રીતે થઈ ગયું. ત્યાર પછી મિત્રો ફરીથી આપણે ઇમેજ પર ક્લિક કરશું અને ક્રોપનું આઇકન આપેલું છે તેના ઉપર જશું. ઠીક છે, તેના ઉપર જાય પછી મિત્રો આપણે એને થોડો નાનો કરી લેશું મિત્રો. ઠીક છે, આ રીતે આને પાછળ જવા દઈશ. ત્યાર પછી ઓકે દઈ દઈશું. ઠીક છે, ત્યાર પછી મિત્રો ફરીથી તમારી ઇફેક્ટો જે છે તેને સિલેક્ટ કરી અને ત્યાર પછી તમે નીચે જશો એટલે ક્રોમ કે લખેલ છે તેના ઉપર ક્લિક કરી અને આને ચાલુ કરી દેવાનું. ત્યાર પછી અહીંયા તમે સેટિંગ કરી શકો છો તમારી મરજી મુજબ. તો આપણે આને આટલો રહેવા દઈશું. ત્યાર પછી ઓકે દઈ દઈશું. ત્યાર પછી આનું જે મ્યુઝિક છે તેને આપણે બંધ કરી દઈશું. ઠીક છે, ત્યાર પછી મિત્રો પ્લેગિન બતાવું. જોઈ શકો છો મિત્રો સ્ટેટસ ત્યાર. હાજી મિત્રો, અને આપણે થોડુંક એડિટ કરશું તેના માટે ફોટા પર ક્લિક કરી અને કલર ફિલ્ટર પર ક્લિક કરશું. ત્યાર પછી અહીંયાથી તમે કોઈ પણ કલર લઈ શકો છો. ત્યાર પછી ઓકે દઈશું. ફરીથી તેના ઉપર ક્લિક કરી અને કલર એડજસ્ટમેન્ટ લખેલું છે તેના ઉપર ક્લિક કરી અને બ્રાઇટનેસ વધારી દઈશું. ઠીક છે, અને આપણે બ્રાઇટનેસ થોડીક વધારી દઈશું. ત્યાર પછી ઓકે કરી દઈશું. ઠીક છે, ત્યાર પછી મિત્રો આપણે ઇફેક્ટમાં કંઈ પણ લખવું છે તો લેયર પર ક્લિક કરીને ટેક્સ્ટ લખેલું છે તેના ઉપર ક્લિક કરી અને આપણે અહીંયા લખી શકીશું જે તમારે લખવું હોય તે. ઠીક છે, જેમ કે અહીંયા હું વેલકમ લખી દઈશ. ઠીક છે, વેલકમ લખી ત્યાર પછી ઓકે પર ક્લિક કરીશ એટલે આવી રીતે કંઈક આવી જશે. ત્યાર પછી મિત્રો આનો કલર આવે છે, ફોન્ટ આવે છે. તો આપણે સૌથી પહેલાં ફોન્ટ ઉપર જઈ અને આમાં તમે ફોન્ટ એક સિલેક્ટ કરી લેવાની, આ લઈ આપણે ઓકે દઈશું.
ઠીક છે. ત્યાર પછી મિત્રો કલર ઉપર જઈએ અને કલર પણ તમે રાખી શકો છો તમને જે પણ પસંદ વધે, ઠીક છે. ત્યાર પછી મિત્રો ઇન એનિમેશન પણ તમે રાખી શકો છો. તો આને આપણે એકાદો સિલેક્ટ કરી લઈશું, આ રાખી દઈશું મિત્રો. ત્યાર પછી રાઈટ. ત્યાર પછી મિત્રો ફરીથી આપણે જઈશું ટેક્સ્ટમાં, ત્યાર પછી એનિમેશન પર ક્લિક કરી અને બ્લિંક, ઠીક છે, આના ઉપર ક્લિક કરીને ઓકે દઈ દઈશું. ત્યાર પછી તમે ડિરેક્શન વધારી શકો છો, તો આની પણ 30 સેકન્ડની કરી દઈશ. ત્યાર પછી ઓકે દઈશ. ફરીથી ટેક્સ્ટ પર જઈ અને મિત્રો અહીંયા તમે બોર્ડર પણ લગાવી શકો છો, બેકગ્રાઉન્ડમાં કલર ચેન્જ કરી શકો છો. હું અહીંયા વ્હાઇટ લઈશ, ઠીક છે, આ રીતે. ત્યાર પછી ઓકે દઈ દઈશ. જો મિત્રો આપણો સ્ટેટસ બની અને તૈયાર છે, તો મિત્રો હજી પણ તમે થોડીક વધારે મહેનત કરશો એટલે આનાથી પણ એક મસ્ત એવો સ્ટેટસ તમે બનાવી શકો છો, ઠીક છે. ત્યાર પછી મિત્રો અહીંયા ઓપ્શન આપેલો છે ઉપર, તેના ઉપર ક્લિક કરી તેના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા આવી જશે. ત્યાર પછી ફરીથી તમારે તે વિડીયો જે આવેલું છે તેના ઉપર ક્લિક કરી અને ડાયરેક્ટ અહીંયાથી ઓપ્શન આપેલું છે તેના ઉપર ક્લિક કરી ડાયરેક્ટ તમે તમારી મેમરી કાર્ડમાં સેવ ટુ ગેલેરી લખેલી છે તેના ઉપર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ તમે સાઇઝ આવી જશે. પણ જે પણ સાઇઝમાં તમારે જોઈતું હોય તે સાઇઝ પર ક્લિક કરી અને તમે આને આસાનીથી સેવ કરી શકો છો તમારા મોબાઈલ પર, ઠીક છે. તો મિત્રો આ તો આપણે મિત્રો આજે મેં તમને બતાવ્યું કે તમે કેવી રીતે આમાંથી આની મદદથી સ્ટેટસ બનાવી શકો. પણ મિત્રો આજીવિકાનો ઉપર બીજો વિડીયો આવશે તેમાં હું બતાવીશ કે તમે કેવી રીતે વિડીયો એડિટ કરી શકો એકદમ પ્રોફેશનલ. તો મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો અને આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો આજના વિડીયોમાં આટલું, આશા છે કે તમને પસંદ આવશે. નમસ્કાર.